પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ગંદકી, આડેધડ પાર્કિંગ અને અસામાજિક તત્વોના ત્રાસથી ત્રસ્ત સ્થાનિક રહીશો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં શાક માર્કેટ પાસે અસહ્ય ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, તો વળી શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અહીં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, તો વળી વાહન ચાલકો અને અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેસતા હોય બહેન દીકરીને નીકળવું ભારે પડે છે. જાહેરમાં અપશબ્દો બોલતા અને બાવરી કોમના છોકરાઓ દ્વારા છેડતી થતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. અમે કોલેજ કમ્પાઉન્ડના રહીશો છીએ અને અમારે ત્યાં જે શાક માર્કેટ, જૂની શાક માર્કેટ નવી શાક માર્કેટમાં શિફ્ટ થઈ ગયા હોવા છતાં અત્યારે ત્યાં શાક માર્કેટ એમની એમ ચાલુ છે. લેડીઝો તથા બાળકોને સવારે બહુ જ તકલીફ પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી એનું શિફ્ટિંગ થતું નથી અને આની પાછળ કયા પરિબળો કામ કરે છે એ અમને ખબર નથી. પણ આવું કંઈ બીજું નવું થાય, બીજી વખત કોલેરા કે એવું કંઈ થાય, ત્યાં આની ગંદકી, એટલી બધી ગંદકી, સામે મ્યુનિસિપાલિટી છે છતાં પણ એની સફાઈ થતી નથી, કંઈ કારણ સમજાતું નથી. વારંવાર અમારી રજૂઆતો છતાં આ લોકો કોઈ જ પગલાં લેતા નથી. પાલિકામાં કોઈ રજૂઆત કરેલી? પાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી છે અને એની દરેક કોપી અમે કલેક્ટરશ્રીને આજે આપી છે. કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે અમે આના વિશે કંઈક તજવીજ કરીએ છીએ. આવું ને આવું અમને વારંવાર કહેવામાં આવ્યું છે. પાછળ આવ્યા છીએ ત્યાં એટલી ગંદકી છે, નગરપાલિકામાં સામે હોવા છતાં બી એટલી ગંદકી છે. અમારા છોકરાઓની રિક્ષા નથી આવી શકતી, નાના નાના છોકરાઓ વારંવાર બીમાર થાય છે. અમારો ત્યાં ડ્રાઈવરો ટ્રકો ઊભી રહે છે અને એટલા ડ્રાઈવરો બેસે છે અંદર કે સામે ઘર નથી ખોલી શકતા, 24 કલાક દરવાજો અમારો બંધ રહે છે. એટલી ગંદકી છે કે મચ્છરોનો ઉદ્ભવ એટલો થઈ ગયો છે. કલેક્ટરને રજૂઆત કરીએ છીએ તોય કોઈ ઉકેલ નથી આવતું, ખાડા પડી ગયા છે તોય ઉકેલ આવતું નથી કંઈ બી. અને માર્કેટવાળા એટલી ગાળો ગંદી બોલે છે, સવારે વાવરી એટલી ગંદી ગાળો બોલે છે, કોઈની હદ નથી. અને મા બેન દીકરીઓ કઈ રીતે નીકળી શકે? છોકરીઓ કોલેજ નથી જઈ શકતી અમારી, વાવરીઓ હાથ અડાડે છે બધી છોકરીઓને. આ કઈ રીતે ચાલશે? નગરપાલિકામાં જઈએ છીએ તો ધક્કા મારીને બહાર કાઢે છે. આ કઈ રીત છે એમની? અને 4 થી 11 એમ્બ્યુલન્સ નથી આવી શકતી, કશું થઈ જાય તો કોણ જવાબદાર થશે અમારા માટે? ફાયર બ્રિગેડ બી નથી આવી શકતું અમારા માટે. મોત થઈ જાય તો કે છે 11 વાગે પછી કાઢવાની? શું એમની રીતિ રિવાજ થી બધું હેડશે બધું? આ શું નગરપાલિકા સામે હોવા છતાં બી આવું થાય છે અમારા ઘરના સામે? તાત્કાલિક શું ઉકેલ આવે અમારા માટે? કોઈ ના કોઈ ઉકેલ કાઢો, સમાધાન કાઢો અમારા માટે, એટલે તમે રજૂઆત કરવા માંગીએ છીએ. ઘર બંધ રાખીને રહેવા મજબૂર લોકોએ આ સમસ્યાના ઉકેલની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.